ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગણેશજીને આવકારવા માટે ભક્તો પણ ભગવાન ગણેશની મૂર્તિ ખરીદવા માટે ભારે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા ગણપતિ બાપાના ભક્તો ઈડર ખાતે સૌ પ્રથમવાર ગાયના ગોબરમાંથી તૈયાર થયેલી ગણપતિની મૂર્તિ ભક્તોનું આકર્ષણ રૂપ બની છે. ત્યારે સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામે લોકો પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર થતા જાગૃતિ થયા છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ પર તૈયાર થયેલા ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખે છે, જેમાં વિવિધ પ્રકારની આકર્ષિત મૂર્તિઓને જોઈ ખરીદવા માટે પહોંચતા હોય છે. ભક્તોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, બજારની અંદર પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓ મળી રહેતી હોય છે, તેનાથી તેનું સ્થાપન કર્યા પછી 10 દિવસ પછી એનું વિસર્જન કરવામાં આવે છે નદી કે નદીમાં તળાવમાં. ત્યાં તેમાં જીવ રહેતા જીવજંતુઓને બહુ બધું નુકસાન થતું હોય છે, પ્રકૃતિને બી નુકસાન થતું હોય છે. તેના લીધે અમને 7 વર્ષ પહેલાં એક વિચાર આવ્યો હતો કે ગણપતિ દાદાની માટીની મૂર્તિ બનાવી અને તેનું સ્થાપન કરીને ઘરે વિસર્જન કરીએ તો કેવું રહે. તો તે વિચાર પર અમે અમલ કર્યો અને માટીની મૂર્તિઓ બનાવીએ છીએ. અમે 6 ઇંચથી લઈને 4.5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ અમે અવનવી વેરાઇટીઓમાં બનાવીએ છીએ. તમે જોઈ શકો છો દરેક ઇકો ફ્રેન્ડલી માટીની 100% માટીની મૂર્તિઓ મળશે અને દર દિવસે દિવસે પીઓપીની મૂર્તિઓનું ઓછું થાય છે અને માટીનું વર્ચસ્વ વધે છે અને કસ્ટમરનો અમને ખૂબ ખૂબ સપોર્ટ મળી રહે છે. તો શું કહેવાય, જ્યારે આપણે એનું વિસર્જન કરીએ છીએ ત્યારે શું કહેવાય, પાણીમાં રહેતા જીવજંતુનો પણ હાનિકારક થાય છે, તો તમે આ પ્રદૂષણના અટકાવવા માટે તમે આ થોડી આ મૂર્તિને થોડો સપોર્ટ કરો ગાયના ગોબરનો. આ સારી હોય છે, હું પણ આ લેવા આવી છું, બહુ સારી હોય છે. તમે આને થોડો સપોર્ટ કરો ગાયના ગોબરને. તમે આના ઘરમાં વિસર્જન બી કરશો તો તમારા ઘરમાં લક્ષ્મી સિદ્ધિ રિદ્ધિ શું કહેવાય ગણપતિનો બી વાસ થશે. તમે આ શું કહેવાય ગણપતિનો પાણી જ્યારે તમે છોડમાં તમે કરશો તો તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. તમે આ થોડો સપોર્ટ કરો આમના ગાયના ગોબરની. પ્રકૃતિના રક્ષણ કરવા માટે અમે ગોબર ગણેશ બનાવવાની શરૂઆત કરી છે. ગોબર ગણેશ બનાવવાનું એક અમને ગૌશાળાઓ અને મોટી એક આપણી ભારતની મોટામાં મોટી એક ગૌશાળા છે, ગૌધામ પથમેળા. ગૌધામ પથમેળાના માધ્યમથી અને ગૌકથાના માધ્યમથી અમને ગોબર ગણેશ બનાવવાની પ્રેરણા મળી. અમારી ગૌશાળા શ્રી બલરામ ગૌશાળાની અંદર અમે આ મૂર્તિઓ બનાવવાનો પ્રારંભ કર્યો છે. 1 વર્ષથી આ મૂર્તિઓ બનાવીએ છીએ અને ગોબર ગણેશ અમે આજે ઈડનના આંગણ જલારામ મંદિરમાં વેચાણના અર્થે કે લોકો પ્રકૃતિનું રક્ષણ થાય અને પ્રકૃતિનું જતન થાય એ અર્થે અમે આજે ઈડર બજારની અંદર મૂકી છે. લોકોનો આગ્રહ છે, સરકારને પણ આગ્રહ છે કે લોકોને પ્રકૃતિ તરફ પાછા ફરીથી વરવા માટે વિનંતી છે. સરકાર જો આમાં થોડો પ્રયત્ન કરશે અને લોકોનો સહયોગથી જો આજે પ્રકૃતિનું રક્ષણ થશે તો અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, કુદરતી જ રક્ષણ આપણે ગૌ માતાના ગોબરના બનેલા ગણેશ કરશે. તો આ ગોબરના ગણેશથી પ્રકૃતિનું એવું રક્ષણ સરસ થાય છે કે એમાં છેલ્લા ગોબરના ગણેશ તળાવમાં ડૂબાડવાથી એ પ્રદૂષિત પાણી નથી થતું, પાણી ઉપરનું શુદ્ધ થઈ જાય છે. ગાયના ગોબરમાં ઓક્સિજન રહેલો છે એટલે ઓક્સિજન વન્ય પાણીમાં રહેતા જીવોને અંદર ખોરાક મળી જાય છે. ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પાણીમાં ડૂબાડવાથી ત્યાં ત્યાં ફરતી હશે ત્યાં આપણી હિન્દુ સંસ્કૃતિનું નુકસાન થતું હશે. એના સામે આપણા ગોબર ગણેશનું ઘરમાં સ્થાપન કરવાથી ગૌમય વસ્તે લક્ષ્મી, ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે એ શાસ્ત્રોએ કીધું છે. અમે પોતે નથી કહેતા પણ આપણી ગૌ માતા 33 કોટી દેવોની દેવ માં છે અને પૂરા વિશ્વની માં છે. જો એ વિશ્વની માના ગોબરનો ગણેશ જો આપણા ગણેશ ગોબરના ગણેશને ઘરમાં સ્થાપન કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ અવશ્ય આવતો હોય છે.